મિત્રો ઓસ્કાર ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આજે આપણે આ ત્રીજો લેક્ચર છે. તો આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે ગોલી અરીસાઓ કેવા કેવા પ્રકારના છે, એમાં સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો એની આપણે વ્યાખ્યાઓ સમજ્યા હતા. તો આજના લેક્ચરમાં આપણે શું સમજવાના છે તે આપણે વિગતવાર જોઈ લઈએ. તો આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ ગોલીય અરીસાના સંદર્ભની વ્યાખ્યા, એટલે ગોલીય અરીસાના જે પદો છે એ પદોની વ્યાખ્યા આપણે સમજવાની છે. ગોલીય અરીસા વડે રચાતું પ્રતિબિંબ કે ગોલીય અરીસા વડે કેવા પ્રકારના પ્રતિબિંબો રચાય છે, કે વસ્તુને આપણે જુદા જુદા અંતરે મૂકીએ તો કેવા કેવા પ્રકારનું પ્રતિબિંબ રચાતું હોય છે એની વિશે જોવાના છીએ. ત્યારબાદ અંતર્ગોળ અરીસા વડે રચાતા જુદા જુદા પ્રતિબિંબ અને અંતર્ગોળ અરીસાના ઉપયોગો. તો આજના લેક્ચરમાં આપણે આટલા ટોપિક્સનો અભ્યાસ કરવાના છીએ. તો ચાલો સમજીએ આપણે. તો સૌ પ્રથમ આવે છે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા. તો અંતર્ગોળ અરીસાઓ કોને કહેવાય, મેં આપણે આગળના લેક્ચરમાં પણ જોયું હતું કે એની અંદરની સપાટી છે એ પરાવર્તક હોય છે અને જે બહારની સપાટી છે એ રંગ કરેલી હોય છે. અહીંયા તમે જોઈ શકો છો આ જે લીટા છે અને આ જે કલર છે એ બહારની સાઈડ દર્શાવવામાં આવ્યો છે. એનો મતલબ એવો થાય કે આ એક અંતર્ગોળ અરીસો છે. તો અંતર્ગોળ અરીસાની અંદર કેટલા પદો જે તમને આકૃતિમાં દેખાય છે, આપાત કિરણ છે, અંતર ધ્રુવ છે, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર, મુખ્ય અક્ષ, આ બધી જે પદો છે એની આપણે વ્યાખ્યાઓ આમાં આપણે સમજવાની છે. તો સૌપ્રથમ તો વક્રતા ત્રિજ્યા અને વક્રતા કેન્દ્ર. તો આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે કોઈ પણ ગોળો જે છે એ બને કઈ રીતે, અરીસો કઈ રીતે બને. તો આ રીતે જે ગોળો હોય એને આપણે અહીંયાથી કાપીએ છીએ. તો અહીંયાથી આ પ્રકારનો જે બને છે એ અરીસો હોય, બરાબર. તો આ જે આખો ગોળો હતો એ ગોળાનું જે કેન્દ્ર હોય, આ જે કેન્દ્ર છે આ કેન્દ્રને કહેવાય વક્રતા કેન્દ્ર. મિત્રો સમજો, જે ગોળામાંથી અરીસો બનાવવામાં આવે છે તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહે છે. જે આ તમને સી અહીંયા દેખાય છે કેપિટલ સી, એને કહેવાય વક્રતા કેન્દ્ર. આ વક્રતા કેન્દ્રથી અરીસા સુધીનું જે અંતર છે એને કહેવાય વક્રતા ત્રિજ્યા. એને શું કહેવામાં આવે છે, વક્રતા ત્રિજ્યા કેપિટલ આર. એટલે સી થી પી નું અંતર એમ કહી શકાય. જો અહીંયા લખ્યું છે આર, વક્રતા ત્રિજ્યા. જે ગોળાકાર કવચમાંથી અરીસો તૈયાર કરવામાં આવે છે તેની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કેપિટલ આર, એટલે આ જે વાત કરીએ આને કહેવાય કેપિટલ આર. સી થી પી નું અંતર પણ કહી શકાય. અને તે ગોળાકાર કવચના કેન્દ્રને અરીસાના વક્રતા કેન્દ્ર સી કહે છે. એટલે આપણે જે આ સી ની વાત કરી તે અને આ છે એ આર છે, બરાબર. તો આ પ્રમાણે આપણે સમજી શકાય છે, એટલે કે જે ગોળામાંથી આપણે અરીસો બનાવ્યો છે એના કેન્દ્રને કહેવાય વક્રતા કેન્દ્ર અને એ જે ગોળાની ત્રિજ્યા છે એને કહેવાય વક્રતા ત્રિજ્યા. એના જે સંજ્ઞા છે એ ફરજિયાત તમારે યાદ રાખવાની છે, આર અને સી, બરાબર. ત્યારબાદ આવે છે ધ્રુવ. જે આ અરીસો દેખાય છે એના વચ્ચેના જે કેન્દ્રને એને કહેવામાં આવે છે ધ્રુવ. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ પી કહે છે, બરાબર. ગોલીય અરીસાની પરાવર્તક સપાટી, આ જે પરાવર્તક સપાટી છે એનું મધ્ય બિંદુ પણ કહી શકાય અથવા એનું કેન્દ્ર, એને કહેવામાં આવે છે ધ્રુવ. ત્યારબાદ જોઈએ મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષ તમે જોઈ શકો છો, આ જે મુખ્ય અક્ષ છે એ કાલ્પનિક રેખા છે. એ તમે જ્યારે અરીસો હાથમાં લ્યો ને તેમાં કંઈ દોરેલું ના હોય કે અહીંયા મુખ્ય અક્ષ છે. તમારે વિચારવાનું છે કે ભાઈ અહીંયા કંઈક આ જગ્યાએ મુખ્ય અક્ષ હશે. તો તમે જોઈ શકો છો મુખ્ય અક્ષ કેમાંથી પસાર થાય, સી અને પી. તો તમે એમ કહી શકો કે વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી માંથી પસાર થતી કાલ્પનિક રેખા જેને કહેવામાં આવે છે મુખ્ય અક્ષ. તો અરીસાના ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખા જેને કહેવામાં આવે છે મુખ્ય અક્ષ, બરાબર. ત્યારબાદ છે દર્પણમુખ. જે તમને આ દેખાય છે એમ અને એન, એને કહેવામાં આવે છે દર્પણમુખ. અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને અરીસાનું દર્પણમુખ કહે છે. ત્યારબાદ આવે છે મુખ્ય કેન્દ્ર. મિત્રો આ ખાસ સમજવા જેવી અને મોસ્ટ એમ્પી એવી વ્યાખ્યા છે મુખ્ય કેન્દ્ર. જ્યારે આ સમતલ અરીસાના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ તો સમતલ અરીસાને આપાત કિરણો, જો બધા સમાંતર આપાત થાય છે, સમાંતર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી જે બિંદુએ એકત્રિત થાય છે, જે બિંદુએ એકત્રિત થાય છે એ બિંદુને કહેવામાં આવે છે મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ. એટલે કે મુખ્ય અક્ષ પરનું બિંદુ જ્યાં અંતર્ગોળ અરીસા પર, એટલે કે અંતર્ગોળ અરીસા પર બધા કિરણો શું થાય છે, સમાંતર કિરણો આપાત થાય છે. આપાત થઈને પછી પરાવર્તન પામીને જ્યાં કેન્દ્રિત થતા હોય, જો અહીંયા કેન્દ્રિત થાય છે, આ દેખાય છે, આ જે કેન્દ્રિત થાય છે એ કેન્દ્રને શું કહેવામાં આવે, મુખ્ય અક્ષ પરનું જે મુખ્ય
કેન્દ્ર છે તેને કેપિટલ એફ કહેવામાં આવે છે. પણ આ આપણે વાત કરીએ અંતર્ગોળ અરીસાની. હવે બહિર્ગોળ અરીસો છે એમાં કેવું થાય છે તો એ આપણે હમણે આકૃતિ આવે ત્યારે સમજાવું કે બહિર્ગોળ અરીસામાં એ જે આ કિરણો છે વિકેન્દ્રિત થતા હોય છે એવો આપણને ભાસ થાય, કે મુખ્ય અક્ષ પરના જે બિંદુઓ વિકેન્દ્રિત થતા હોય તેઓ આપણને શું થતું હોય ભાસ થતો હોય, તો તે બિંદુને અરીસાનો મુખ્ય કેન્દ્ર એફ કહે છે. ત્યારબાદ આવે છે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ જે છે એને સી થી આપણે એફ થી પી નું અંતર કહેવાય, કેપિટલ એફ થી પી નું અંતર. એફ એટલે શું હતું તો કે મુખ્ય કેન્દ્ર, પી એટલે ધ્રુવ, તો કે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે, અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહે છે, બરાબર. અને વક્રતા ત્રિજ્યા અને જે કેન્દ્ર લંબાઈ છે એની વચ્ચેનું જે એક સૂત્ર છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે. વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનું સૂત્ર આર બરાબર ટુ એફ, અથવા બીજું સૂત્ર બનાવવું હોય તો એફ બરાબર આરના છેદમાં બે, બરાબર. આવી રીતે પણ બની શકે, એટલે એને કરતાં બને હોય તો. તો આ રીતે આપણે જે એના મુખ્ય પદો છે એ આપણે જોયા કે ભાઈ મુખ્ય અક્ષ કોને કહેવાય, ધ્રુવ કોને કહેવાય, મુખ્ય કેન્દ્ર કોને કહેવાય, વક્રતા કેન્દ્ર કોને કહેવાય, કેન્દ્ર લંબાઈ કોને કહેવાય, વક્રતા ત્રિજ્યા કોને કહેવાય. હવે આપણે જોઈએ બહિર્ગોળ અરીસામાં કઈ રીતનું હોય છે. તો બહિર્ગોળ અરીસાની આકૃતિ જોઈએ આપણે કે ભાઈ બહિર્ગોળ અરીસો જે છે, બહિર્ગોળ અરીસા આપણે આને થોડું સાફ કરી નાખીએ. બહિર્ગોળ અરીસો, આ બહિર્ગોળ અરીસો છે એની બહારની સપાટી પરાવર્તક હોય છે અને અંદરની સપાટીમાં કલર કરેલો હોય છે, દેખાય છે. જ્યારે મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય કિરણો બધા, એ કિરણો આપાત થઈ અને પરાવર્તન પામીને જો આમ આમ દૂર જતા હોય દેખાય છે, અહીંયા કિરણો બધા કેવા જાય છે, આમ દૂર જાય છે, બરાબર. તો દૂર જતા હોય એવા દેખાય એને કહેવાય વિકેન્દ્રિત. હવે એ આગળ જતા આપણે જોઈ શકીએ છીએ કે આનું મોઢું આ સાઈડ છે, આ આમ છે, તો એ કોઈ દિવસ ક્યાંય ભેગા થશે નહીં. તો ભેગા નહીં થાય તો આપણે એવું વિચારીએ કે ભાઈ એને પાછળ લંબાવીએ આપણે. તો પાછળ લંબાવીને તો આપણને ખ્યાલ આવે છે કે મુખ્ય અક્ષ પર કોઈ એક બિંદુ એ ભેગા થતા હોય એવું આપણને દેખાય છે, એટલે તૂટક રેખા એટલે દોરી છે કે આપણે એવું વિચારવાનું છે, એવું થતું નથી, એટલે આવો આપણને આભાસ થાય છે. તો એ જે બિંદુ એ ભેગા થાય છે એને આપણે કહીએ છીએ મુખ્ય કેન્દ્ર. એટલે બહિર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર અરીસાની પાછળના ભાગમાં હોય છે અને અંતર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર અરીસાની આગળના ભાગમાં હોય છે. બાકી બધી વ્યાખ્યા તો જે આપણે અંતર્ગોળ અરીસામાં હતી એ જ પ્રમાણે બધી આવશે, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, વક્રતા કેન્દ્ર, બરાબર. આ બધી વ્યાખ્યા એ પ્રમાણે આવશે. વ્યાખ્યા બધી મોસ્ટ ટાઈમ બી છે એના સંજ્ઞા અને એનું નામ અને આકૃતિ આપણે યાદ રાખવાની છે. ત્યારબાદ જોવાનું છે ગોલીય અરીસા વડે રચાતું પ્રતિબિંબ, કે કોઈ પણ પ્રતિબિંબ રચાવવા માટે તમારે ઓછામાં ઓછા એવા કેટલા કિરણોની જરૂર પડે છે કે જેની મદદથી પ્રતિબિંબ રચાય. તો કે સ્પષ્ટ આકૃતિ દોરવા માટે ફક્ત બે જ કિરણ પૂરતા છે, બરાબર. બે કિરણ હોય ને, કારણ કે જે બે કિરણ આપાત થાય છે એ પરાવર્તન પામીને જ્યાં પણ ભેગા થશે ત્યાં તમારું પ્રતિબિંબ રચાશે. એટલે કોઈ પણ જગ્યાએ ભેગા થવા માટે બે કિરણોની જરૂર પડે છે, એટલા માટે બે કિરણ હોય તો કોઈ પણ પ્રતિબિંબ રચાઈ શકે છે. કારણ કે બિંદુવત વસ્તુના પ્રતિબિંબનું સ્થાન બે પરાવર્તિત કિરણોના છેદ બિંદુ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે કે બે કિરણો, ધારો કે આ એક કિરણ છે, આ બીજું કિરણ છે, તો જ્યાં છેદે છે ત્યાં તમારું પ્રતિબિંબ રચાય છે, બરાબર. તો એ છેદ બિંદુ છે એ જ તમારું પ્રતિબિંબ કહી શકાય. તો હવે આગળ આપણે જોઈએ કે એ પ્રતિબિંબ કઈ રીતે રચાતું હોય છે. તો સૌપ્રથમ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના અમુક આપણે ચાર કિરણોની વાત કરવાની છે. અરીસાની અંદર આ ચાર કિરણો છે કે જેની મદદથી આપણે કોઈ પણ પ્રતિબિંબ રચી શકીએ. બે કિરણની વાત કરી ને, બે કિરણ અલગ અલગ પ્રકારે કોઈ પણ તમે લઈ શકો, આ ચારમાંથી કોઈ પણ બે કિરણ લો તો તમારું પ્રતિબિંબ રચાઈ જતું હોય છે. તો પ્રથમ કિરણ છે આ જે આપાત કિરણ છે, દેખાય છે મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ પરાવર્તન પામી હંમેશા એફમાંથી જ પસાર થાય, યાદ રાખજો મિત્રો. આ બહિર્ગોળ અરીસો છે, મુખ્ય અક્ષને સમાંતર આપાત છું, આ પરાવર્તન છું પણ ક્યાંય એ વિકેન્દ્રિત થાય છે, પણ એને જો તમે પાછળ લંબાવશો તો પાછળ લંબાવો એટલે ક્યાં ભેગું થાય છે, એફમાં. તો આ એક પહેલો નિયમ થઈ ગયો કે મુખ્ય અક્ષને કોઈ પણ સમાંતર કિરણ આપાત થાય ને તો ફરજિયાત એને ક્યાંથી પરાવર્તન કરવાનું, તમારે એફમાંથી. તો કે મુખ્ય અક્ષની સમાંતર દિશામાં આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી તેના મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે, અથવા તો બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર એફ પરથી વિકેન્દ્રિત થતું હોય તેવો આપણને પાસ થાય છે. મતલબ મુખ્ય અક્ષને સમાંતર હોય ને તો એફમાંથી જ પસાર થાય, એ ફરજિયાત છે, બરાબર. હવે એનાથી ઊંધું કે જો એફમાં ડાયરેક્ટ આપાત થતું હોય તો મુખ્ય અક્ષને સમાંતર હોય, એટલે આ બે એકબીજાના વિરોધાભાસ છે. જો સમાંતર હોય તો એફમાંથી પસાર થાય, જો એફમાંથી પસાર થતું હોય તો એ કેવું હોય, સમાંતર. એટલે આ બે કિરણ તો યાદ રહી ગયા તમને,
કે કોઈ પણ મુખ્ય અક્ષને સમાંતર હોય તો એફમાંથી પસાર થતું હોય અને જો એફમાંથી પસાર થતું હોય તો મુખ્ય અક્ષને સમાંતર હોય છે. કે જો પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું હોય અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર એફ તરફ ગતિ કરતું હોય તો કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તિત થશે. એટલે ઉપરની જે આકૃતિ છે એમાં સમાંતર આપાત થતું હતું અને એફમાંથી પસાર થતું હતું અને અહીં એફમાં આપાત થાય છે અને સમાંતર પરાવર્તન પામે છે. એટલે આ બે કિરણ છે. હવે બીજા બે કિરણ જોઈએ આપણે. એમાંનું પહેલું કિરણ છે વક્રતા કેન્દ્ર સી. કે વક્રતા કેન્દ્રમાં સીમાંથી કોઈ કિરણ આપાત થાય તો પરાવર્તન પણ વક્રતા કેન્દ્ર સીમાંથી જ થાય છે. મતલબમાં વિચલન થતું નથી, એ કિરણ ક્યાંય બીજે જતું નથી, સીમાંથી જ પસાર થાય છે. આગળના જે બે કિરણ હતા ફરીવાર બોલું છું, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ હંમેશા એફમાંથી પસાર થાય છે અને એફમાંથી પસાર થતું કિરણ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર હોય છે. એવી જ રીતે આ ત્રીજું કિરણ વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી વક્રતા કેન્દ્ર સીમાંથી જ પાછું પરાવર્તન પામે છે. બરાબર. તો આ ત્રીજું કિરણ હતું કે અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું અથવા બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સીની દિશામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી તે જ પથ પર પાછું ફરે છે. મતલબમાં સીમાંથી જ પાછું ફરે છે. અને હવે છેલ્લું જે કિરણ છે તે એ છે ધ્રુવ પી ઉપર. કે ધ્રુવ પી ઉપર જેટલા આપાત કોણે આપાત થાય છે, આ તમે દેખાય છે એ આપાત કોણ છે. બરાબર. ધ્રુવ પી ઉપર જેટલા આપાત કોણે આપાત થતું કિરણ પરાવર્તન પામે તેટલા જ પરાવર્તન કોણ, એટલે કે જે આપાત કોણ હોય ને એટલો જ પરાવર્તન કોણ, એટલે કે આઈ બરાબર શું કહી શકાય, તમે આર કહી શકાય. ઇન્સિડન્ટ એંગલ ઇઝ ઇક્વલ ટુ રિફ્લેક્ટેડ એંગલ. એટલે કે જેટલા આપાત કોણે આપાત થાય છે તેટલા જ પરાવર્તન કોણે એ પરાવર્તન પામે છે. તો આ ચાર કિરણ તમારે યાદ રાખવાના છે કે અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં ધ્રુવ પી પર આપાત થતું કિરણ અંતર્ગોળ અથવા બહિર્ગોળ અરીસા પરથી પરાવર્તનના નિયમો જળવાય તે રીતે મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં પરાવર્તન પામે છે. તો ફરીવાર હું ચારે ચાર કિરણ બોલી જાઉં છું મિત્રો. કે મુખ્ય અક્ષને સમાંતર હોય તો એફમાંથી પસાર થાય, મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું હોય તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામે છે, જો વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું હોય તો વક્રતા કેન્દ્ર સીમાંથી જ પરાવર્તન પામે છે, જો ધ્રુવ પી ઉપર આપાત થતું કિરણ હોય તો તેટલા જ પરાવર્તન કોણે એ પરાવર્તિત થાય છે, એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. તો આ હતી આ ચાર કિરણો કે જેની મદદથી આપણે પ્રતિબિંબ રચવાના છીએ. ત્યારબાદ હવે આપણે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકીશું તો કેવા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળશે. મિત્રો મોસ્ટ ટાઈમ પી ટોપિક હવે આવે છે, એક માર્ક્સનો સવાલ, ખાલી જગ્યા, એમસીક્યુ, કોઈ પણ વસ્તુ આમાંથી એક માર્ક્સનું ફરજિયાત પૂછાતું હોય છે. અથવા બે માર્ક્સમાં તમને એવું કહી દે કે વસ્તુને અનંત અંતરે મૂકતા પ્રતિબિંબ કેવું રચાશે, તેને આકૃતિ દોરી વર્ણવો, અથવા સીથી થોડે દૂર મૂકતા કેવું રચાશે, આકૃતિ દોરી વર્ણવો. બરાબર. આવા સવાલ એની ઉપરથી આવી શકે છે. ત્યારબાદ જે આવે છે હવેનો ટોપિક તે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશે આપણે જોવાના છીએ. કે અંતર્ગોળ અરીસો એટલે અંદરની સપાટી પરાવર્તક હોય છે અને બહારની સપાટી અપારદર્શક, એટલે કે કલર કરેલી હોય છે. તો એ અંતર્ગોળ અરીસાની આ પહેલી આકૃતિ આપણે જોઈએ કે વસ્તુને આપણે અનંત અંતરે મૂકીએ છીએ. વિચારો મિત્રો કે વસ્તુ અનંત અંતરે હોય તો ત્યાંથી જે પ્રકાશના કિરણો આવે એ હંમેશા કેવા હોવાના છે, સમાંતર. તો સમાંતર કિરણો જો મુખ્ય અક્ષને સમાંતર કિરણો આવે તો ક્યાંથી પસાર થતું હતું, તો કે એફમાંથી. તો અહીંયા આપણે એનો ઉપયોગ કરીએ છીએ કે આ એક વસ્તુ છે, એ થી બી જે દેખાય છે તમને, એ વસ્તુનો જ્યારે પ્રકાશના કિરણો આવે છે સમાંતર આવે છે. બરાબર. સમાંતર આવે એટલે ક્યાં પસાર થવાના છે, ફરજિયાત એફમાં જ પસાર થવાના છે. તો બે કિરણ જ્યાં છેદે ત્યાં તેનું શું મળવાનું છે, પ્રતિબિંબ. તો અહીંયા તમને એફ ઉપર પ્રતિબિંબ મળે છે. વસ્તુ અનંત અંતરે છે, વસ્તુ અનંત અંતરે છે એટલે ખૂબ મોટી હોવાની છે, પણ પ્રતિબિંબ અહીંયા તમને ટપકું મળ્યું ખાલી. બરાબર. એનો મતલબ એવો છે કે વસ્તુ ખૂબ મોટું છે અને પ્રતિબિંબ સાવ બિંદુવત, સાવ નાનું છે. બરાબર. અરીસાની જે દિશા છે એ દિશામાં મળે છે, એટલે કે વાસ્તવિક છે. અને આગળ આપણે મેં વાત કરી હતી કે વાસ્તવિક સાથે હંમેશા શું આવશે, ઉલટું. વાસ્તવિક અને ઉલટું. બરાબર. તો આપણે જોઈએ ને કે વસ્તુનું સ્થાન, તો વસ્તુ આપણે ક્યાં મૂક્યું હતું, અનંત અંતરે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું, તો કે એફ ઉપર મળ્યું. બરાબર. એફ એટલે કે મુખ્ય કેન્દ્ર એફ પર. એનો પ્રકાર કેવું છે, તો કે વાસ્તવિક છે અને ઉલટું છે. આ બંને સાથે જ આવશે હંમેશા. જો આભાસી હોય તો ચત્તું આવે, વાસ્તવિક હોય તો ઉલટું આવે. તો અહીંયા આપણને પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે છે. પરિમાણ એટલે કે એની સાઇઝ કવડી છે, કેટલી હાઇટ છે, એટલે કે કેવું છે,
તો કે વસ્તુ કરતાં ખૂબ જ નાનું, બિંદુવત, સાવ નાનું એવું મળે છે. તો આ પહેલો એનો પ્રકાર. જો છ પ્રકાર આપણે સમજવાના છે કે છ સ્થાને આપણે વસ્તુને અલગ અલગ જગ્યાએ મૂકીશું તો કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે. ત્યારબાદ આવે છે, હવે આપણે અનંત અંતરે હતા, હવે આપણે થોડાક નજીક આવીએ છીએ, એટલે વસ્તુ આવી ગઈ હવે સીથી થોડે દૂર. આને કહેવાય સી એટલે કે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્રથી થોડે દૂર જો આપણે વસ્તુ મૂકીએ તો પ્રતિબિંબ કેવા પ્રકારનું મળશે? તો આપણે વસ્તુમાંથી બે કિરણો નીકળે છે. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાતછું પરાવર્તન થઈને એફમાંથી પસાર થાય છે. બીજું કિરણ વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર છું. વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થયેલું કિરણ પરાવર્તન પામી તે જ માર્ગે પાછું ફરે છે. આવડા ચાર કિરણ તમારે ખાસ યાદ રાખવાના છે, બરાબર? તો તે જ માર્ગે હવે બંને ક્યાં છેદે છે? જો અહીંયા એ ડેશ અને બી ડેશ. તો આ એ બી જે વસ્તુ હતી એનું પ્રતિબિંબ અહીંયા મળે છે. તમને ક્યાં મળ્યું? તો કે સી અને એફની વચ્ચે. તો આપણે એને અહીંયા દર્શાવીએ કે વસ્તુનું સ્થાન, તો કે વક્રતા કેન્દ્ર સીથી થોડે દૂર. પ્રતિબિંબનું સ્થાન, તો કે એફ અને સીની વચ્ચે. પ્રકાર કેવો છે? તો કે વાસ્તવિક અને ઉલટું, બરાબર? વાસ્તવિક છે અને ઉલટું. વસ્તુ જે છે એની કરતાં પ્રતિબિંબ થોડું નાનું મળ્યું, એટલે વસ્તુ કરતાં કેવું મળ્યું? નાનું. તો મિત્રો, ફરીવાર કહું, અનંત અંતરે હતા ત્યાંથી થોડા નજીક આવ્યા. હવે આપણે અહીંયા આપણું જે વસ્તુ છે ને એ સી ઉપર મૂકશું, પછી સી અને એફની વચ્ચે, પછી પાછું એફ ઉપર અને એફ અને પીની વચ્ચે. તો આપણે આ રીતે આગળ વધવાના છીએ, બરાબર? અત્યારે આપણે સીથી થોડે દૂર હતું ને, હવે ત્રીજો જે પ્રકાર છે ક્યાં આવશે? સી ઉપર. તો જોઈએ આપણે, જો વસ્તુને આપણે સી ઉપર મૂકીએ, એટલે કે વક્રતા કેન્દ્ર સી ઉપર વસ્તુ મૂકીએ, તો એમાંથી જે બે કિરણ, એક તો મુખ્ય અક્ષને સમાંતર આપાત છું, આપાત થાય એટલે ક્યાંથી પસાર થાય? ફરજિયાત એફમાંથી, બરાબર? તો આ તમે જોઈ શકો છો એફમાંથી પસાર છું. અને બીજું કિરણ છે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું હોય તો એ મુખ્ય અક્ષને કેવું હોય? સમાંતર. તો એ બંને કિરણ જ્યાં ભેગા થાય છે તો ત્યાં તમે જોઈ શકો છો એ એ ડેશ બી ડેશ, બરાબર? એટલે કે વક્રતા કેન્દ્ર સી ઉપર જો વસ્તુ મૂકો ને તો પ્રતિબિંબ પણ ક્યાં મળે છે? વક્રતા કેન્દ્ર સી ઉપર. વસ્તુ જેટલું છે ને, જેવડી એની ઊંચાઈ છે ને વસ્તુની, એવી જ ઊંચાઈ પ્રતિબિંબની મળે છે. એટલે કે વસ્તુ જેવડું જ મળે છે એમ કહી શકાય. તો વક્રતા કેન્દ્ર સી ઉપર આપણે જો વસ્તુ મૂક્યું તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો કે વક્રતા કેન્દ્ર સી ઉપર જ મળ્યું. એનો પ્રકાર કેવો છે? વાસ્તવિક અને ઉલટું. અને એની જે પરિમાણ છે એ કેવું છે? તો કે વસ્તુ જેવડું જ છે, કારણ કે વસ્તુ અને પ્રતિબિંબ બંને સમાન છે. ફરીવાર ત્રણ ત્રણ કિસ્સા યાદ કરાવું. પહેલાં આપણે મૂક્યું હતું અનંત અંતરે, પછી સીથી થોડે દૂર, હવે આપણે ક્યાં મૂકીએ છીએ? સી ઉપર. હવે ક્યાં મૂકશું? સી અને એફની વચ્ચે. તો હવેની આપણી જે નેક્સ્ટ આકૃતિ છે તે જોઈએ. સી અને એફની વચ્ચે, જો આ સી છે અને આ એફ છે, અહીંયા તમને નાનું એવું વસ્તુ દેખાય છે. આ નાના એવા વસ્તુમાંથી પ્રકાશના બે કિરણો છે, એક વક્રતા કેન્દ્ર સી તરફ છે અને એક છે મુખ્ય અક્ષની સમાંતર. આપાત થઈ પરાવર્તન થઈને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને વસ્તુ મળે છે. આ વસ્તુ ક્યાં મળી? તો કે સીથી થોડે દૂર. વસ્તુ કેવી છે? તો કે નાની છે. પ્રતિબિંબ કેવું છે? મોટું. તો વસ્તુ કરતાં પ્રતિબિંબ કેવું મળ્યું? મોટું. વાસ્તવિક અને ઉલટું. તો વસ્તુનું સ્થાન સી અને એફની વચ્ચે, પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર સીથી થોડે દૂર, પ્રકાર તો કે વાસ્તવિક અને ઉલટું, પરિમાણ કેવું છે? વસ્તુ કરતાં મોટું, વિવર્ધિત. હવે ધીમે ધીમે મોટું થતું જાય છે. હવે આપણે પ્રતિબિંબ જે વસ્તુ છે સી અને એફની વચ્ચે મૂક્યું, હવે મૂકશું આપણે એફ ઉપર. વસ્તુને ક્યાં મૂકવા જઈ રહ્યા છીએ? એફ ઉપર. તો એફ ઉપર જ્યારે વસ્તુ આવે, તો કે એફ ઉપર આ વસ્તુ છે, એમાંથી બે કિરણ, એ બે કિરણો જોઈએ તો ક્યાંય ખૂબ અનંત અંતરે ભેગા થતા હોય ને એવું દેખાય છે. અત્યારે અહીંયા કાંઈ નજીકમાં એ છેદ છે નહીં, એટલે આપણે એમ કહી શકીએ કે આપણું જે પ્રતિબિંબ છે એ અનંત અંતરે મળવાનું છે. અનંત અંતરે હોય એટલે વસ્તુ કરતાં તો મોટું જ મળશે, વાસ્તવિક અને ઉલટું મળશે. તો કે વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ પર, પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? અનંત અંતરે, પ્રકાર વાસ્તવિક અને ઉલટું, પરિમાણ કેવું છે? તો કે વસ્તુ કરતાં ખૂબ જ મોટું. તો આ જે પાંચ કેસ આપણે જોયા, એ પાંચે પાંચ કેસના હું તમને ફરીવાર વસ્તુનું સ્થાન ક્યાં ક્યાં હતું યાદ કરાવું. સૌથી પહેલાં આપણે મૂક્યું અનંત અંતરે, પછી બીજી વારમાં મૂક્યું સીથી થોડે દૂર, ત્રીજી વારમાં મૂક્યું સી ઉપર, ચોથી વારમાં મૂક્યું આપણે સીથી થોડે સી અને એફની વચ્ચે, અને ત્યારબાદ આપણે મૂક્યું એફ ઉપર. અને હવે જે છેલ્લો પ્રકાર છે એ છેલ્લા પ્રકારમાં આપણે મૂકશું એફ અને પીની વચ્ચે. એટલે અહીંયા આપણે વસ્તુ મૂકવાનું છે અને પ્રતિબિંબ ક્યાં મળે એ જોઈએ આપણે. તો આ જે છેલ્લો પ્રકાર છે એમાં જોઈએ આપણે કે એફ અને પીની વચ્ચે જ્યારે વસ્તુ મૂકીએ છીએ ત્યારે જે પ્રતિબિંબ છે એ અરીસા બાજુ મળતું નથી, જો અરીસાની પાછળ મળે છે. તો અરીસા બાજુ જે વસ્તુ મળે છે ને, પ્રતિબિંબ જે મળે છે ને, એને જ વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. તો અહીંયા આપણને અરીસાની પાછળની બાજુ પ્રતિબિંબ મળે છે, એટલા માટે આને આપણે કહીશું આભાસી. આ કેવું પ્રતિબિંબ છે? આભાસી. અને વસ્તુ કરતાં પણ કેવું મળે છે? મોટું મળે છે.
તો આ એક જ કિસ્સો એવો છે કે જેમાં આભાસી અને ચતુ પ્રતિબિંબ મળે છે. તો ધ્રુવ પી અને એફ ની વચ્ચે જ્યારે આપણે વસ્તુને મૂકીએ છીએ ત્યારે પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે, આભાસી અને ચતુ મળે છે, અને પરિમાણ કેવું છે તો કે વસ્તુ કરતાં મોટું મળે છે. તો મિત્રો આ છ કેસ જે અંતર્ગોળ અરીસાના છે એ આપણે ખૂબ જ યાદ રાખવાના છે. ગમે તે કેસ ગમે તે રીતે પૂછી શકાય કે જો વસ્તુ અહીંયા સીથી થોડે દૂર મૂક્યો હોય તો એ તમને પ્રતિબિંબ ક્યાં મળશે, કેવું મળશે, બરાબર એવી આકૃતિ દોરો અથવા તો એક માર્કમાં સવાલ પૂછી શકે, ખાલી જગ્યા ગમે તે રીતે પૂછાઈ શકે. ત્યારબાદ હવે આપણે આ વસ્તુને અલગ અલગ જગ્યાએ મૂકતા આપણને પ્રતિબિંબ કેવા પ્રકારના રચાય છે એ આપણે જોયું. તો હવે એનો ઉપયોગ ક્યાં થાય છે કે અંતર્ગોળ અરીસા છે એનો ઉપયોગ ક્યાં થાય એ આપણે સમજીએ. તો ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ થતો હોય છે. ટોર્ચ લાઇટ, સર્ચ લાઇટ, વાહનોની હેડલાઇટ વગેરેમાં પરાવર્તક તરીકે થાય છે, એટલે કે જે લાઇટો છે એને આમ ફેલાવવા માટે ઉપયોગ થતો હોય છે. દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ મેળવવા માટે થાય છે, એટલે કે તમારો ચહેરો એ મોટું દેખાય એમાં ઉપયોગ થતો હોય છે. દાંતના ડોક્ટરો દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે ઉપયોગ કરે છે, કે નાની વસ્તુ એને મોટું કરીને જોવામાં ઉપયોગ થતો હોય છે. સૂર્ય કુકર અને સૌર ભઠ્ઠીમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરી સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરી ગરમી મેળવવામાં આવે છે, એટલે કે આપણે જે ટાટા સ્કાય કે DTHની જે ઉપર લગાવેલી ડીશ હોય એ ટાઈપનો અંતર્ગોળ અરીસો હોય એમાં જ્યારે કિરણો પડે ત્યારે બધા કિરણો એક જ કેન્દ્રિત થાય, બરાબર એ રીતે ગોઠવી અને ખૂબ મોટા પ્રમાણમાં ઉર્જા મેળવી શકાય એવી રીતે એનો ઉપયોગ કરી શકે છે. ડૉક્ટરના હેડ મિરર તરીકે દર્દીઓની આંખ, કાન, નાક અને ગળા જોવા જેવા ભાગોની તપાસ કરવામાં પણ ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ એટલે કે દૂરબીનમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરી સ્પષ્ટ પ્રતિબિંબ જોવામાં વપરાય છે. તો આ જે જનરલ પર્પઝ માટે ઉપયોગ થતા હોય એવા અરીસાના ઉપયોગો અહીંયા દર્શાવ્યા છે. તો આજના આપણા લેક્ચરની અંદર આપણે અંતર્ગોળ અરીસાના ઉપયોગો, અંતર્ગોળ અરીસામાં જુદી જુદી જગ્યાએ વસ્તુને મૂકતા કેવા કેવા પ્રકારનું પ્રતિબિંબ રચાય છે એને ખૂબ ડિટેલથી આપણે જોયું, બરાબર. તો અંતર્ગોળ અરીસાની જે કોઈ પણ પ્રતિબિંબ છે એને આપણે કઈ રીતે મેળવવું, તો કે ચાર કિરણો દ્વારા પણ પ્રતિબિંબ જે મળે છે એની ઉપર આપણે અભ્યાસ કર્યો. તો થેન્ક યુ.